दर्शन जे करे छे ए बुद्धि
સારી એ જ યોગી અને એ જ કૃત કૃત્ય છે. આ કયા પછી હવે ભગવાન આ જ્ઞાની જે છે, ભગવાન જેને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા બે પ્રકારના જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાનથી લીધેલો કર્મનો સંન્યાસ, એની બે પ્રકારના છે. એક પ્રકૃતિ માર્ગમાં હોય, એટલે કે પોતાના પ્રારબ્ધ કર્મના કારણે શંકરાચાર્ય કે વિવેકાનંદ જેવા પ્રવૃત્ત માર્ગમાં હોય, અથવા તો ગૃહસ્થ પણ હોય. જ્ઞાનથી જેને કર્મ સંન્યાસ પ્રાપ્ત કર્યો છે, એટલે કે જેને કહે વિદ્વત સંન્યાસી, એને કપડા સાથે કોઈ લેવા દેવા નથી. એ ગૃહસ્થ પણ આ પ્રકારનો સંન્યાસી હોઈ શકે, એટલે કે જે પ્રવૃત્ત માર્ગમાં પણ હોઈ શકે. એ બે પ્રકારના સંન્યાસીના સંદર્ભમાં અહીંયા હવે ભગવાન વાત કરી રહ્યા છે. પહેલા આપણે 19મા શ્લોકમાં જોયું એ પ્રમાણે જેણે આ પ્રકારનું દર્શન પ્રાપ્ત કર્યું છે, એણે સર્વ સમારંભમાં બધા પ્રકારના કર્મમાં શું છે એની સ્થિતિ? કામ સંકલ્પ વદિતા. કામ કર્મ થઈ રહ્યું છે, ચેષ્ટા થઈ રહી છે, પણ એમાં શું છે? કામ અને સંકલ્પથી રહી છે. કામેન સંકલ્પેન રહિતા વર્જિતા, એ વર્જિત કર્યું છે. એટલે જેમાં કામ એટલે કર્મફળની તૃષ્ણા કે કર્મફળની અપેક્ષા, અને સંકલ્પ કે હું કર્મ, સંકલ્પ એટલે હું કર્મ કરું છું એવો એને ભાવ નથી. કેમ નથી? કારણ કે એને જ્ઞાનરૂપી અગ્નિમાં આ બધા જ કર્મોને ભાળી નાખ્યા છે. જ્ઞાનરૂપી અગ્નિ એટલે કહ્યો કે હું કર્મણી કર્મયોગ કશે નાળો, શ્લોક જે બતાવ્યો એ પ્રકારે જ્યારે કર્તૃત્વ જ નથી રહ્યું તો કોઈ પ્રકારના કર્મ રહ્યા નથી. બધા જ કર્મ, જે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને આગામી, પણ છતાં આપણે પ્રારબ્ધ કર્મ બળતા નથી એવું કહીએ છીએ, કારણ કે એ કર્મ કર્યું છે, એનું શરીર ટકી રહ્યું છે, માટે એમ કહે છે કે પ્રારબ્ધ છે, એની દ્રષ્ટિએ તો કોઈ છે જ નહીં. અને એવી વ્યક્તિને બુધાહા, બુધાહા એટલે કે જે પરમાર્થ દ્રષ્ટિ છે, બુધા એટલે જે બ્રહ્મવિદ છે, જે પરમાર્થ તત્વને જાણે છે, એને આવી વ્યક્તિને પંડિત કહ્યું. અને ત્યાર પછી 20મા શ્લોકની વિચાર કરી રહ્યા હતા કે કદાચ એ વ્યક્તિ ગૃહસ્થ આશ્રમમાં પણ હોય, તો એને ગૃહસ્થ આશ્રમમાં હોય તો પત્ની હોય, બાળકો હોય, બધું જે નોકર ચાકર હોય, નોકરી કરવી પડતી હોય, કે પોતાની ફેક્ટરી હોય, પોતે કમાવું પડે, પૈસાની વ્યવસ્થા કરવી પડે, બધું જ કરવું પડે, ત્યારે એટલે કે જે પ્રવૃત્ત માર્ગમાં છે એ કદાચ ગૃહસ્થ પણ હોય અથવા તો સંન્યાસી પણ હોય, પણ જ્ઞાનથી જેને સંન્યાસ પ્રાપ્ત કર્યો છે એવાની અહીંયા વાત કરવામાં આવે છે કે એને બધું જ કરવું પડે, પત્ની હોય, બાળકો હોય, કમાવું પડે, પણ એ વખતે એ કેવી સ્થિતિ છે? ત્યક્ત્વા કર્મ ફલા સંગ, એ કર્મ તો કરી રહ્યો છે પણ કેવો છે? આસંગ, કર્મ ફળમાં આસક્તિ નથી, આગ્રહ નથી. બધું જ કર્મ કરી રહ્યો છે, ઘરમાં બધું કરતો હોય, પણ છતાં કોઈ પ્રકારનો આગ્રહ જ નથી, એટલે ફળની આસક્તિ નથી કે આ પ્રકારને આ કર્મ કર્યું એટલે આવું થવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. એટલે બહારથી કદાચ તમારી ગૃહસ્થ આશ્રમમાં હોય એટલે આગ્રહ કદાચ રાખવા પડે, પણ અંદરથી જાણે છે કે આ તો એક મારો વેશ છે અને વેશને અનુરૂપ હું કર્મ કરી રહ્યો છું. આ મારો વેશ છે, હું પિતાનો વેશ ભજું છું, પત્નીનો વેશ ભજું છું, પત્નીનો વેશ ભજવી રહ્યો છું, પણ અંદરથી જાણું છું કે હું અકર્તા આત્મા છું. અને એટલા જ માટે એ કેવો છે? નિત્ય તૃપ્ત, હંમેશા તૃપ્ત છે. જેમ આપણે જોયું સુદામાના ચરિત્રની વાત કરીએ તો હંમેશા તૃપ્ત છે, કશું હતું નહીં ત્યારે ગૃહસ્થાશ્રમમાં હતા, કશું હતું નહીં ત્યારે પણ પત્ની એને મોકલ્યા, દ્વારકાધીશને મળ્યા, ત્યાં પણ એને કેટલું વૈભવ, એમના મિત્ર તરીકે ખૂબ રાખ્યા, અને પાછા એને સીટમાં પાછા મોકલી દીધા, કંઈ જ આપ્યું નહીં, પણ તોય કંઈ માન્યું જ નહીં,
ઘરે ગયા ત્યારે જોયું કે ભગવાન તો મને એના જેટલો વૈભવ આપ્યો છે, તો એ નિત્ય તૃપ્ત. તો ત્યાં અસંગ રહ્યા, કર્મા ફલ ફલ આસંગ ત્યક્તા, ત્યાં પણ એટલી વૈભવ મળ્યો પછી તો પણ એવા જ નિત્ય તૃપ્ત, એમાં કોઈ પ્રકારની આસક્તિ નહીં. એટલે કેવા છે, નિત્ય તૃપ્ત નિરાશ્રય, અને કેવા છે, કોઈ પ્રકારના આશ્રયથી રહિત. અને કઈ વખતે જોયું તો એ પ્રમાણે જ્યારે કોઈ પુરુષાર્થ પ્રાપ્ત કરવો હોય, કંઈક મારા જીવનમાં ધ્યેય હોય, તો એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કયું ધ્યેય છે, દુષ્ટ અદૃષ્ટ ફલ સાધન આશ્રય રહિત. આ વ્યક્તિ કેવી છે, એ દૃષ્ટ એટલે જગતમાંથી કંઈક મેળવવાનું હોય તો પ્રકારની મારી પ્રકારની સાધનની અપેક્ષા પડે, એટલે મારે એનો આશ્રય લેવો પડે. બરાબર, કોઈ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો મને આશ્રય લેવો પડે એની, અને આશ્રય લેવો એટલે કે ભાઈ મારે આ વસ્તુ જોઈ છે તો મારે એના માટે પ્રયત્ન કરવો પડે, એનો આશ્રય લેવો પડે. અને અદૃષ્ટની જરૂર હોય, સ્વયંમાં જો કે કંઈ કરવું હોય, પુણ્ય કર્મ કરવું હોય, તો એ પુણ્ય કર્મ કરવાનો આશ્રય લેવો પડે. પણ આ વ્યક્તિ કેવી છે કે જેને કોઈ પ્રકારના આશ્રય લેવાની આવશ્યકતા નથી, તૃપ્ત છે, નિત્ય તૃપ્ત છે, એટલે એને આશ્રય લેવાની જરૂર નથી. મારે કંઈ જોઈતું હોય તો જરૂર આશ્રય લેવો પડે. એક વાત હમણાં વાંચી બહુ સુંદર છે કે પતંજલિ મહારાજ વ્યાકરણના પતંજલિ સૂત્ર, જેમણે સંસ્કૃત વ્યાકરણની રચના કરી, હવે એને સમજાવવા માટે એક કૈવલ્ય કૈયટ નામના ગૃહસ્થ હતા. આમ તો ઋષિ જ કહેવાય, કારણ કે એને એમ થયું કે આ ભાષ્ય જે પતંજલિ મહારાજે જે લખ્યું છે એને સરળતાથી લોકો સમજી શકે એના એ ભાષ્ય ઉપર પોતે ટીકા લખી રખ્યા છે. હવે જ્યારે ટીકા લખતા હોય ત્યારે એકાગ્ર મન થઈ જાય, એટલે આજુબાજુ કશું જ યાદ આવે નહીં. પોતે ગૃહસ્થ છે એટલે એનું જીવન નિર્વાહ તો એને ચલાવવો જોઈએ, પણ એના પત્ની એટલા સમજુ હતા એટલે કામ કરતા રહે. એના પત્ની જંગલમાં જાય, સૂકા લાકડા લાવે, વેચે, અને એમાંથી જે આવે બંને જણા સંતોષથી નિત્ય તૃપ્ત. એની તૃપ્તિ બહારના ખોરાક ઉપર નહોતી, એટલા માટે નિત્ય તૃપ્ત આરામથી રહેતા હતા. લોકોને ખબર પડી કે આ તો ઋષિ છે. આ બ્રાહ્મણો લગન ચિંતા થઈ કે ભાઈ જે આ સમાજનું કામ કરી રહ્યા છે એની ચિંતા આપણે કરવી જોઈએ. એ રાજાને જઈને એ લોકો વાત કરે છે કે આટલું કામ કરી રહ્યા છે અને સામાન્ય ખાવાની પણ કેટલી મુશ્કેલી પડે છે. રાજા કે ભાઈ આપણે ચિંતા કરવી જ જોઈએ. એ રાજા નમ્રતા સાથે એમને ગયો, દંડવત પ્રણામ કર્યા અને કહે છે કે કૈયટજી તમે મારા રાજ્યમાં રહો છો અને એટલા દુઃખી થઈને ખાવાની પણ ઘણી વખત મુશ્કેલી પડે છે, તો હું તમારી શું સેવા કરું, હું તમને શું આપું. એટલે એની પત્નીને કહે છે, રાજાને કઈ જવાબ આપતા નથી, કોઈ તિરસ્કાર કરતા નથી, કઈ જ કહેતા નથી. અને કહે છે કે ચાલો તમે, હતું તો નહીં કહ્યું, એક ઝૂંપડી ગામની બહાર હતા, અહીંયા રહેતા હતા અને કામ કરતા હતા, પોતાના પુસ્તકો અને પત્નીને કે તમારે કંઈથી થોડો ઘણો સામાન લઈ લો અને ચાલો આપણે બીજા રાજ્યમાં જતા હોય, કારણ કે આપણા લીધે કોઈને દુઃખી થવું પડે એવું કરવું નથી. એટલે નિરાશ્રય એટલે કોણ, જે સ્વતંત્ર છે, જેને આશ્રય લીધો નથી એટલે કોઈના ઉપર એને આધાર રાખવો પડતો નથી, માટે કેવો છે, સ્વતંત્ર છે. એટલે આ કૈયટ એ ઋષિ જ કહી શકાય કે જેને એમ થયું કે ભાઈ મારા લીધે એ રાજાનો તિરસ્કાર ન કર્યો, પણ કે ભાઈ મારે કોઈ જરૂરિયાત નથી, હું મારા લીધે કોઈ દુઃખી થાય એ બરાબર નહીં, એટલે પોતે આશ્રય છોડી દીધું, બીજા જગ્યાએ જતા રહ્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ વ્યક્તિ કેવી છે, નિરાશ્રય, જેને કોઈની આશ્રયની જરૂર નથી, એટલે કે કોઈના પર પરતંત્ર નથી, કારણ કે કોઈના પર આશ્રય રાખી અને કાર્ય ન થાય તો દુઃખ લાગે, મારું કાર્ય ન થયું, પણ એને દુઃખ નથી લાગતું. કેમ કે નિરાશ્રય એને આશ્રયની જરૂર નથી, કેમ, કારણ કે એ આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે, અકર્તા આત્મમાં નિષ્ઠ છે. એ જાણે છે કે ભાઈ પ્રાર્થવશ મારે કર્મ કરવું પડે છે, મારે જુદા જુદા વેશ ભજવવા પડે છે, પણ આ બધું કયા સ્તરે છે, અનાત્માના સ્તરે છે. હું આત્મા આનાથી ભિન્ન અને અકર્તા છું અને એટલા માટે કશું થતું નથી. કારણ કે જનક રાજા આ વાત કરી છે ત્યારે એક જનક રાજાના સંદર્ભમાં પણ એક પ્રસંગ પ્રચલિત છે.
એ ખુશી છે એના શિષ્યને જ્ઞાન આપી રહ્યા છે. એ જ્ઞાની કોને કહેવાય? એવા કોઈ જ્ઞાની હશે જે ગૃહસ્થાશ્રમમાં અને જ્ઞાની હોય એવું બની શકે ખરું? એના ગુરુજી કહે કે સારું, તું આ જનક રાજાને મારે કંઈ વસ્તુ પહોંચાડવી છે, તું જઈને પહોંચાડ્યા. પણ જનક રાજા તો જ્ઞાની છે અને તને એના દર્શન પણ થશે, તું જા. હવે જનક રાજાએ એક નિયમ રાખ્યો હતો કે કોઈ સંન્યાસી કોઈ બ્રહ્મચારી આવે તો એને રોકવાના અને એને મને મળવા મની છૂટ. હવે એ વખતે એમની પત્ની સાથે હતા અને પેલા શિષ્ય છે ત્યાં ગયા. એને જનક રાજાને જોઈને એકદમ મૂઢ બગડી ગયું. આ જ્ઞાની કહેવાય? એમની પત્ની સાથે બેઠા છે એ જ્ઞાની કહેવાય? મને નથી લાગતું. ગુરુજી ભલે કે જનક રાજા સમજી ગયા. એને કહે છે તમે આવ્યા છો તો એમને શું કહો, કાલે જજો, હું મારું આતિથ્ય માનું. એમને રહેવાની વ્યવસ્થા કરી, બીજે દિવસે પણ સરસ એટલે ભાવતા ભોજન બનાવ્યા. એકદમ એવા ક્યારે ખાતા ન હોય મિષ્ઠાન બનાવ્યા, જમવા બેસાડ્યા, ઉપર પંખાની સાથે તલવાર લટકે છે, ઉપર તલવાર લટકે છે. એટલે કદાચ તો જમવામાં ધ્યાન હશે એટલે જનકરાજે કહે છે પવન તો બરોબર આવે છે ને, એટલે ઊંચું જોયું, ઊંચું જોયું તો પંખાની સાથે તલવાર લટકી રહી છે. હવે એને ખાવામાં ધ્યાન રહ્યું નહીં. હવે એમ થાય કે જલ્દી ખાવાનું પૂરું કરું, કારણ કે તલવાર એવી બાંધી છે કાચા દોરાથી કે ક્યારે માતા પર આવે અને મારું રામ રમી જાય. એટલે ખાધું તો બધું જ ફટાફટ ખાઈ લીધું. પછી એમને પૂછ્યું, મહારાજે જતી વખતે દક્ષિણા આપી, તમને ખાવાનું ભાવ્યું તો ખરું ને? કે શું રાજા, શું ભાવ્યું એમ કહો છો? મારા માથે તમે તલવાર લટકતી રાખી અને મારું અપમાન કર્યું તમે તો. તો કે બસ હું દરેક કાર્ય કરું છું, તમે ખાતી વખતે તમારું ધ્યાન તલવાર ઉપર, ખાતા હતા છતાં પણ તમારું ધ્યાન જે તલવાર ઉપર હતું એ હું બધું જ કરું છું. રાજા તરીકે મારી બધી જ ફરજ બજાવું છું, બધા જ વેશ ભજું છું, પણ છતાં જે તમારું ધ્યાન તલવાર ઉપર હતું એ મારું ધ્યાન હંમેશા અકર્તા આત્મામાં સ્થિત છે. એટલે એટલા માટે જ એ કેવું કીધું, કર્તવ્ય કર્મ ફલાસંગ, એ કર્મના ફળની આસક્તિ ત્યારે છૂટી શકે જ્યારે આત્મતત્વમાં સતત પ્રવૃત્ત હોય ત્યારે. અને કેવું નિત્ય તૃપ્ત, અને કેવું છે નિરાશ્રય, જેને કોઈ આશ્રયની આવશ્યકતા નથી. એટલા માટે કર્મણ્ય ભી પ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સહ, એટલા માટે એ કર્મમાં પ્રવૃત્ત હોય છતાં પણ એ શું જાણે છે કે હું કંઈ જ કરતો નથી, અને એટલા માટે નૈવ કિંચિત કરોતિ સહ. આ બહુ મહત્વનું છે, કારણ કે સતત એ કર્મમાં પ્રવૃત્ત છે. બધા જ કરે, ગૃહસ્થાશ્રમમાં શું કાર્ય ન કરવું પડે? અથવા તો એ સંન્યાસી છે, દાખલા તરીકે વિવેકાનંદ, શંકરાચાર્ય. શંકરાચાર્ય કહેવાય છે કે એમની એટલી નાની ઉંમરમાં એ ત્રણ વખત ધર્મના માટે ભારતમાં પ્રવાસ કર્યો. કોઈ આપણે ગાડા બેઠા છે અને કોઈ વખત ચાલે, એટલી વાત. બીજું કંઈ એમની પાસે વાહન પણ નહોતું, અને ક્યારેય પણ કોઈ ત્યાં ભિક્ષા લેવા જવું પડતું હશે, કંઈ પણ કરવું પડશે. પણ આપણે ખબર, ભિક્ષા લેવા ગયા અને બાદ ભિક્ષા પણ થઈ, કેટલા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું. પણ આ બધી વખતે પરિવર્તન જન્મમાં આવ્યું, કોઈને સંન્યાસી બન્યા, પણ એ બધી વખતે એમના જન્મ ખબર છે કે નહીં કિંચિત કરું. આ બહુ મહત્વનું છે કે જ્ઞાનમાં અને કર્મયોગીમાં થોડો ફરક છે. ભગવાને આગળ પણ કહ્યું, યોગસ્થ ગુરુ કર્માણી સંગમ ત્યક્તા, ત્યાં પણ સંગમ ત્યક્તા ધનંજય, તું ત્યાં કર્મ ફલાસંગ છે ને એ વસ્તુની ત્યાં વાત કરે છે. પણ અહીંયા અને ત્યાં કર્મયોગીમાં આટલો ફેર છે. ભલે જ્ઞાની છે એનો કર્મની આસક્તિ સહજ રીતે છૂટી ગઈ છે, કારણ કે કર્તૃત્વનો અભિમાન નથી. અને કર્મયોગી છે એ પણ કર્મફળની આસક્તિનો ત્યાગ કરે છે. પણ શું છે, કર્મયોગી જ્ઞાન નથી, અજ્ઞાની છે, હજી એનામાં કર્તૃત્વ છે. કારણ કે હું કર્મ કરી રહ્યો છું કયા ભક્તિ, ભગવાનને પ્રસન્ન કરવા માટે. માટે જે કર્મફળ આવે છે એ મારા માટે શું છે,
પ્રસાદ. બટ એટલે અહીંયા આટલો ફેર છે જ્ઞાની અને કર્મયોગીમાં. જ્ઞાની માટે તો કર્મફળની આસક્તિ, કર્મફળમાં આસક્તિ સહજ રીતે છૂટી જાય છે, કારણ કે પોતાના સ્વરૂપમાં તૃપ્ત છે કે હું પૂર્ણ છું અને એને કોઈ આશ્રયની પણ જરૂર નથી, કારણ કે કંઈ સિદ્ધ કરવાનું નથી. જે કંઈ થઈ રહ્યું છે એ ઇન્દ્રિયોની ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યું છે અને હું કંઈ કરતો નથી. કર્મ એના માટે ચેષ્ટા છે, કર્મ એના માટે વેશ છે અને પોતે અકર્તૃ આત્મામાં સ્થિત છે. હવે આ એક પ્રવૃત્તિ માર્ગમાં રહેલા જ્ઞાનીની વાત કરી. હવે આગળ કહે છે, પણ જે વ્યક્તિ યહ પુનઃ પૂર્વ ઉક્ત વિપરીતા, આનાથી જે કહ્યું એનાથી વિપરીત છે કે જેણે કર્મનો આરંભ કર્યો નથી, બહુ પ્રવૃત્તિ માર્ગમાં છે જ નહીં, નાના હતા ત્યારે જ બ્રહ્મચારી છે ત્યારે એમ કહીએ કે એ પોતે સર્વાંતર પરમાત્મા જે સર્વનો આત્મા છે, એ સર્વનો આત્મા એટલે મારો પણ આત્મા છે, એ નિષ્ક્રિય છે એટલે કોઈ કર્મની આવશ્યકતા નથી. સંજાત આત્મદર્શન એને આ પ્રકારનું આત્મદર્શન થયું છે. એટલે કે જે વ્યક્તિએ હજી કર્મનો ખૂબ આરંભ કર્યો નથી અને એને આ નિષ્ક્રિય આત્મા જે સર્વનો આત્મા છે, મારો પણ આત્મા છે એવું જેને જ્ઞાન થયું છે, એના માટે હવે કોઈ પ્રકારની દૃષ્ટ કે અદૃષ્ટ વિષયમાં કોઈ તૃષ્ણા રહી નથી, કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું હવે એને રહ્યું નથી. તો હવે શેના માટે કર્મ કરશું? તો પણ એને કર્મ કરવા જોઈએ. શાસ્ત્ર કહે છે કે તમને જ્ઞાન થઈ ગયું બરોબર, પણ છતાં પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીર ટકવાનું છે, ત્યારે તમારે શરીરની કાળજી લેવી જોઈએ, ત્યારે તમારે શરીરની કાળજી લેવી જોઈએ. તમારે આટલું તો કરવું જ જોઈએ. શું એ શરીરને માટે કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો કે છે, ગોપીન યુગમાં વાસહ કંથાન શીત નિવારણ પાદુકે બે ગુણ્યા કુર્યાત્ન અન્ય સંગ્રહ. એ ભલે બીજો કોઈ સંગ્રહ ન કરે પણ આટલું તો એને કરવું જોઈએ. શરીરની સ્થિતિ જાણવા માટે વસ્ત્રની આવશ્યકતા હોય, ઠંડીથી બચવા માટે કંઈક ધાબળ કેવું જોતું હોય તો એ પણ રાખવું પડે, પગમાં ખુલ્લા પગે ન જવા માટે પાદુકા, એટલું તો એને રાખવું જોઈએ. એટલે આવું તો એ કરશે જ ને, ત્યારે એની કેવી સ્થિતિ છે? તો આગળ કહે છે 21માં શ્લોકમાં કે આ સંન્યાસી કેવો હોય છે, અવયતી જે જ્ઞાનમાં નિષ્ઠ છે એના સંદર્ભમાં 21માં શ્લોકમાં કહે છે, નિરાશીર્યત ચિત્તાત્મા, નિરાશીર્યત ચિત્તાત્મા, ત્યક્ત સર્વ પરિગ્રહ, ત્યક્ત સર્વ પરિગ્રહ, શારીરમ કેવલમ કર્મ, શારીરમ કેવલમ કર્મ, કુર્વનાપ્નોતિ કિલ્બિષમ, કુર્વનાપ્નોતિ કિલ્બિષમ. નિરાશી યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ. એટલે કેવું છે, નિરાશી જેને કોઈ આશા નથી, આશા રહિત છે, યત ચિત્તાત્મા, યત ચિત્ત આત્મા, આત્મા એટલે શરીર કહી શકાય અને ચિત્ત અંતકરણ, એટલે કે જેનું શરીર અને મન સંયમમાં છે, યત એટલે સંયમમાં છે, જેનું શરીર અને મન પહેલે સંયમ કેળવો છે, પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. અને પાછો કેવો છે, ત્યક્ત સર્વ પરિગ્રહ, જેણે બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો છે. અહીંયા યાદ અપાવી કે ભક્તિ બહુ વિસ્તારથી વાત કરી હતી કે ત્યાગ કરવાનો ન હોય થઈ જાય. ક્યારે કરવો? જ્યારે આપણે કશું ન કરી શકીએ ત્યારે સંકલ્પ કરવો પડે કે ભાઈ આજે હું નહીં બોલું, બે કલાક મૌન રાખીશ, આજે હું અન્ન નહીં ખાઉં. પણ પછી એક વખત એવું આવે કે સહજતાથી એ ત્યાગ થઈ જાય. જેમ કે આપણું દ્રષ્ટાંત કે લખોટી રમતો હોય બાળકને તમે ઘરમાં પાછા બેસાડો, બેસી જાય પણ
અંદરથી ત્યાગ થયો નથી, પણ આ વ્યક્તિએ અહીંયા ભલે આપણે ગુજરાતી કરીએ કે ત્યક્ત સર્વ પરિગ્રહ, એણે બધા જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે, પણ શું છે થઈ ગયો છે. છતાં બીજીમાં કહે છે શારીરમ કેવલમ કર્મ, છતાં શારીરમનો અર્થ બે કરીશું, પણ શંકરાચાર્ય મહારાજે જે કર્યું છે એનો પહેલા અર્થ જોઈએ અને બીજો કેટલાક લોકો અર્થ કરે છે એનો શું અર્થઘટન કેવું થાય એ પણ આપણે શંકરાચાર્ય ભાષ્ય પ્રમાણે શ્લોકને જોઈ રહ્યા છીએ, માટે એ પણ જોશો અને મહત્વનું છે. માટે શારીરમ એટલે શરીરનો નિર્વાહ, શારીરમ એટલે શરીરનો નિર્વાહ પૂરતો, કેવળ કેવળ કર્મ પૂર્વન, શરીરનો નિર્વાહ કરવા માટે જે કર્મ કરે છે એ ન આપનોતી કેમ વિષમ, એ ન આપનોતી એ પ્રાપ્ત કરતો નથી, મેળવતો નથી. શું કે વિષ, કેમ વિષ એટલે પહેલવત કરશો પાપ, એટલે કે જે આશા રહિત છે, જેને શરીર અને મન ઉપર સંયમ પ્રાપ્ત કર્યો છે, જેને સર્વ પરિગ્રહનો એટલે ભોગના સાધનનો ત્યાગ થઈ ગયો છે અને ફક્ત શરીરના નિર્વાહ પૂરતું જ એ કર્મ કરે છે, ત્યારે એને કોઈ પાપ લાગતો નથી. ત્યક્ત સર્વ પરિગ્રહ, એને બધા જ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. પણ આપણે વાત કરીએ કે ગૃહસ્થાશ્રમમાં હોય તો પરિગ્રહનો ત્યાગ કરવો શક્ય નથી, કારણ કે તમે ઘરમાં રહેતા હોય તો વિચાર તો કરો કે ખાલી ચોખા જેવી નાનકડી વસ્તુ હશે ને તો એ ગૃહસ્થના ઘરમાં ત્રણ ચાર પ્રકારના ચોખા મળે. આ જાડા ચોખા છે ખીચડી માટે છે, મહેમાન આવે ત્યારે કંઈક દૂધપાક કે બનાવે તો એના માટે આ ચોખા, રોજના ચોખા જુદા, અને કદાચ કામવાળી માટે પણ ઘણા લોકો જોતા ચોથા પ્રકારના રાખે. ઘઉં હોય તો કેટલા પ્રકારના, એટલે કેટલો બધો પરિગ્રહ એને કરવો પડે. પણ આ વ્યક્તિને એવો કોઈ પરિગ્રહની જરૂરત નથી, કારણ કે એને કોઈ પ્રવૃત્તિ માર્ગમાં છે નહીં, એને તો બધા સહજ રીતે એ ગૃહ આશ્રમમાંથી સહજ રીતે બહાર નીકળી ગયો છે અને સંન્યાસી છે, યતિ છે, એને કોઈ પ્રકારના પરિગ્રહની આવશ્યકતા નથી. એટલા માટે ત્યક્ત સર્વ પરિગ્રહ, પણ ખાલી શરીરને ટકાવવા માટે ત્રણ ચાર વસ્તુની જે આવશ્યકતા છે એ પોતાની સાથે રાખે છે. બહુ સુંદર વાત કરે છે. અને કેવો છે ચિત્તા, યત ચિત્તાત્મા, જેને શરીર અને મન ઉપર સંયમ પ્રાપ્ત કર્યો, પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, પોતે જે ઈચ્છે એ પ્રકારે જ વિચાર કરે છે, એ પ્રકારે જે દાખલા તરીકે મને અત્યારે આત્મચિંતન કરવું છે તો પછી એને મન અને શરીર પણ એને સહકાર આપે છે. આત્માનું ચિંતન કરવા માટે એને સહકાર આપે, શરીર અને મન એના કાર્યમાં જ્ઞાન માટે અને ભગવાનનું નામ સ્મરણ કરવું હોય જે કંઈ કરવું હોય એમાં એને અનુરૂપ બની જાય છે. અને કોઈ પ્રકારની આશા, આશા એટલે કે મને આમ મળી જાય તો હું પૂર્ણ થઈશ. આપણે આશા શા માટે રાખીએ છીએ કે ભાઈ આમ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારું, મારે ત્યાં આ થઈ જાય, મારા છોકરા લગ્ન થઈ જાય, પછી ત્યાં આ થાય પેલું થાય, કારણ કે એનાથી હું બરોબર છું. આશાની પાછળ અલ્પતા છે, ઉણપ જ છે, પણ આ તો પૂર્ણ આત્માને જાણે છે માટે કોઈ પ્રકારની આશા એના જન્મમાં રહી નથી. ફક્ત શરીરનો નિર્વાહ કરવા માટે કર્મ કરે છે. અને આ કેવલમનો અર્થ શંકરાચાર્ય મહારાજે સરસ કર્યો છે કે શરીર નિર્વાહતે શારીરમ, એટલે શારીરમ એટલે શરીરના નિર્વાહ કરવા માટે કેવલમ, એટલે ત્યાં કેવલ લખે છે કર્તૃત્વ અભિમાન રહિત, એ શરીરનો નિર્વાહ કરવા માટે ભિક્ષાટન કરતો હશે, કહેતો પણ હશે ભિક્ષાન દેહી, ભગવતી મને ભિક્ષા પ્રદાન કરો, પણ છતાં એ વખતે પણ અભિમાન નથી કે ભાઈ હું ભિક્ષા માંગવા જઉં છું. પછી હમણાં પછીના શ્લોકમાં આવવાનું જ છે કે ભિક્ષા કેવી રીતે માંગવી વગેરે, પણ અહીંયા તો કહે છે કે જે શરીરનો નિર્વાહ કરવા માટે ભિક્ષાટન માટે તો જવું જ પડે, ભિક્ષા મળે કદાચ ન પણ મળે. એટલે અમારા એક મહાત્મા કહેતા કે સંન્યાસીને એકાદશી વ્રત કરવાનું હોતું જ નથી. કેમ કે જે દિવસે ભિક્ષા ન મળે તે દિવસે એકાદશી, અને એટલા માટે કહે છે કે શરીરનો નિર્વાહ કરવા માટે જે કંઈ કર્મ કરે છે, જે કંઈ એને મળે છે, ત્યારે એને એમાંથી કોઈ પણ પ્રકારનો કેવી શકે પાપ લાગતું નથી. આ એક અર્થ કર્યો,
પણ બીજા કેટલાક લોકો એમ કે છે કે શારીરમ કેવલમ કર્મ એટલે શરીર વડે, શરીર વડે તો ખરેખર ક્યાં જોઈએ તો આવર તો શક્ય જ છે કે શારીરમ એટલે શરીર વડે થતું કર્મ, કેવળ એટલે શરીર વડે થતું કર્મ, કર્મ કરતો હોવા છતાં એને પાપ લાગતું નથી. જો બે અર્થ થયા. શંકરાચાર્ય મહારાજ કરે છે શારીરમ એટલે શરીરના નિર્વાહ માટે કરવામાં આવતું કર્મ, એ કર્મ કરે છે ત્યારે પણ એને કોઈ પ્રકારનો પાપ લાગતો નથી. બીજો અર્થ એવો કરવામાં આવે છે કે કેટલાક લોકો એમ કહે છે કે ના શારીરમ એટલે શરીર વડે થતું કર્મ, એ કર્મ કરે છે ત્યારે પણ એને કોઈ પ્રકારનો પાપ લાગતો નથી. તો હવે આપણે વિચારીએ કે આવો અર્થ કરી શકાય ખરો કેમ? નહીં. તો કહે છે કે જો શરીર વડે થતું કર્મ તમે કહો તો શરીર વડે તો ગમે તે કર્મ થાય, પ્રતિષેધ પણ કર્મ થાય, યતિ હોય તો પણ પ્રતિષેધ કર્મ કરે, ભાઈ એને ચાર ઘર કે પાંચ ઘરથી વધારે માગો નહીં, ટૂંકા કે બીજે જાય પણ ખરો. અથવા તો એ પ્રતિષેધ કર્મ જે કીધું છે કે ભાઈ તમે દારૂ ન પીવો જોઈએ, સત્ય બોલવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ, તમે એ કરો તો તમને પાપ લાગે. પણ આ તો કે જે શરીર દ્વારા કર્મ કરે છે એટલે કોઈ પણ કર્મ કરી શકે, બધું આવી જાય તો એને કિલબિશ કેમ ન લાગે? કારણ કે જો ભગવાન શંકરાચાર્યએ શારીરમનો અર્થ આ કર્યો પણ તમે જો આ અર્થ લો તો એક દોષ આ લાગે, કારણ કે બતાવે છે. આ તમને એમ લાગશે કે આ પિષ્ટ પિશન શા માટે કરે છે, પણ શંકરાચાર્ય મહારાજ બધી વસ્તુને ખ્યાલમાં રાખીને આ અર્થ થઈ શકે અને પોતે જે અર્થ કર્યો છે યોગ્ય છે એ પણ બતાવવું આવશ્યક છે. અને આ ભાષ્ય તમને ભણાવતા નથી, ભાષ્ય આપણે વાંચતા નથી, પણ એની પદ્ધતિ આપણા વિચાર કરવાની ને અનુભવ છે કે કહીએ છીએ આપણી વિચાર કરવાની પદ્ધતિમાં પણ ઘણું બધું પરિવર્તન લાવે છે. હવે આપણે વિચાર કરતા હતા કે શરીર દ્વારા કર્મ કરે છે, શરીર દ્વારા જો તમે કહેતા હોય કે શરીર દ્વારા થતા કર્મ તો એમાં પ્રતિષેધ કર્મ ને બધા પણ આવી જાય અને એનાથી કિલબિસ ન લાગે એવું શક્ય નથી. તમે ખોટું કર્મ કરો અને પાપ ન લાગે કેવી રીતે શક્ય બને? એ પણ અર્થ બરોબર નથી. અને બીજું તમે શરીર દ્વારા કર્મ કહો તો મન અને બુદ્ધિ દ્વારા પણ કર્મ તો થાય જ છે અને મન દ્વારા પણ આપણે કોઈનું ખરાબ ઈચ્છી જાય છે, તો એ ખોટું કર્મ, આપણે કોઈના વિશે ખરાબ વિચાર કર્યો એ પણ કર્મ જ છે. કારણ કે આપણે બહુ મહત્વની વસ્તુ ચર્ચા કરીએ છીએ કે ઘણી વખત આપણે એમ થાય કે કોઈ નિંદા ન કરવી, પણ કોઈ ખાલી થાય છે આપણી પાસે, કોઈને થાય કે બિચારા બહુ દુઃખી છે અને કોઈના વિશે વાત કરતું હોય અને આપણે સાંભળી લઈએ તો શું વાંધો છે? પણ એ તમારા મગજમાં એની અસર કરી જાય અને તમે કોઈના વિશે ખરાબ વિચાર કરવા માંડો કે ના ભાઈ આ વ્યક્તિ તો આવી જ છે, આ વ્યક્તિ તો આવી જ છે, તો એ પણ મનમાં થયેલું કર્મ છે. એ કર્મનું ફળ કિલબિશ મળે છે. તમે કોઈના વિશે ખરાબ વિચાર કર્યો તો એની એ કર્મનું પણ ફળ મળે, એટલે બુદ્ધિ દ્વારા પણ તમે કોઈ પણ કર્મ કરો તો એનું પણ ફળ મળે. તો એ બધા ફળ ક્યાં જાય? તમે જો શરીર દ્વારા થતું કર્મ કહેતા હોય અને એ કર્મ કરવાથી પાપ ન લાગે તો એક તો શરીર દ્વારા બીજા કર્મ પણ થઈ શકે, પ્રતિષેધ કર્મ પણ થઈ શકે એટલે પાપ ન લાગે એવું બની શકે નહીં, અને મન અને બુદ્ધિના કર્મ તમે ક્યાં મૂકશો? એટલે તમે જે અર્થ કરો છો એ બરોબર નથી. પણ શંકરાચાર્ય મહારાજ કહે છે કે શારીરમ એટલે શરીરનું નિર્વાહ કરવા માટે કરવામાં આવતું કર્મ, અને એ પણ કેવળ ફક્ત નહીં કેવળ એટલે એમાં પણ અભિમાન રહી અકર્તા આત્માનો દર્શન કરતા કરતા એ શરીરને ટકાવવા માટે જે કંઈ કર્મ કરે છે એના એને પાપ લાગતો નથી. એટલે વાચ્યાર્થ જોવા જઈએ તો કિલબિશનો અર્થ થાય છે પાપ, કાળાશ, કિલબિશ એ કાળાશ, એટલે કાળાશ એટલે પાપ, પાપ લાગતો નથી. પણ ખરેખર જોવા જઈએ તો એને એવા કોઈ કર્મ કરે જ નહીં કે જેનું પાપ લાગે, પણ પ્રતિષેધ કર્મ જ્યારે કર્તૃત્વનું અભિમાન નથી અને શરીરને ટકાવવા માટે જ્યારે કર્મ કરે છે ત્યારે એને પાપ તો પાપ કહેવાય ને, કિલબિશ એટલે ખોટું કર્મ તો થવાનું નથી પણ એટલે પાપ તો ન લાગે એટલે
પાપને પણ કેવી સ્વાદ થાય છે, સંસાર પ્રાપ્ત કરતો નથી, એને ફરીવાર જન્મ મરણ ચક્રમાં આવવું પડતું નથી, કારણ કે કર્મનો કરતા જ નથી, તો એને કેવી રીતે ફરીવાર સંસારમાં આવવાનું થાય? એટલે કેવી સ્વાદ તો શું થયો હવે, સંસાર, સંસારને એ પ્રાપ્ત કરતો નથી, એ નિરાશી છે, એના શરીર અને મન એના સંયમમાં છે, એના કાબુમાં છે, એના પર પ્રભુત્વ છે, અને બધા પરિગ્રહોને સહજ રીતે છૂટી ગયા છે, જે કંઈ થોડા ઘણા પરિગ્રહની જરૂર છે ત્યારે પણ એમાં કર્તૃત્વનું અભિમાન ન હોવાથી એ સંસારને પ્રાપ્ત કરતો નથી. બરાબર છે. હવે તમે કીધું ત્યક્ત સર્વ પરિગ્રહ, એને બધા પરિગ્રહનો ત્યાગ કર્યો છે, પણ છતાં શરીરની સ્થિતિ જાણવા માટે પણ એ ભિક્ષાટન વગર તો કરશે ને, ત્યારે શું, ત્યારે ઘણી વખત એવું બને કે ભિક્ષા મળે ન મળે વગેરે થાય, ત્યારે શું, ત્યારે તો એ ડિસ્ટર્બ થઈ જશે ને, ત્યારે તો બંધાઈ જશે ને કર્મથી. તો કે ના, એના માટે 22મા શ્લોકમાં કહે છે, 22મા શ્લોક વાંચીશું. યદુચ્છલાપ સંતુષ્ટઃ યદુચ્છલાપ સંતુષ્ટઃ વંદાતીતો વિમત્સરઃ વંદાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવ સિદ્ધૌ ચ સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપિ ન નિબધ્યતે કૃત્વાપિ ન નિબધ્યતે. એટલે ભગવાન કહે છે કે જ્યારે એ પોતાના શરીરના નિર્વાહ માટે કર્મ કર્યું છે ત્યારે પણ કેવો છે, યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે કંઈ અયાચિત પ્રાર્થના કર્યા વગર માગ્યા વગર જે કંઈ પ્રાપ્ત થાય છે એનામાં એને સંતુષ્ટ છે. તમે જો કે આપણી સ્થિતિ સામાન્ય રીતે જે ગૃહસ્થ આશ્રમમાં હોય તો અજ્ઞાની જે હોય તો એને કેવું હોય છે કે સતત યદૃચ્છા લાભ સંતુષ્ટ નથી હોતું. તમે સાવ સામાન્ય આપણે જોયું છે કે તમે કોઈના ઘરે ગયા, તમારા ઘરે એ વ્યક્તિ આવી ગયા, તમે ખૂબ એની આગતા સ્વાગતા કરી છે, એટલે તમે જ્યારે એના ઘરે જાઓ ત્યારે એમ તો થાય જ કે ભાઈ આપણને જમાડીને મોકલશે, આટલા દૂર જઈએ છીએ તો કહેશે કે તમે જમીને જાઓ અને આપણે પાણીથી સ્વાગત કરીને મોકલી દઈએ તો શું થાય, કળામણ થઈ જાય. લગ્ન હોય, લગ્ન પ્રસંગ હોય અને ત્યારે પણ ગમે તેનું કહે કે ભાઈ તમારે અમે ચાંદલો લેવાની પ્રથા બંધ રાખી છે, મેં ચાંદલો કોઈનો લેશું નહીં, પણ છતાં મનમાં કેવું હોય કે કોણ કઈ ગિફ્ટ લાવે છે, કોણ કેટલી ગિફ્ટ લાવી રહ્યા છે, જરાક પછી મળે તો તરત જ મનમાં અકળબળ થઈ જાય, એની સાથે કદી બોલવાની ઈચ્છા થાય નહીં, જેવી એને આપણને ચાંદલો ન કરે પણ ગિફ્ટ આપી, એને ઓલાને મેં કેટલી બધા પૈસા આપ્યા હતા, આટલી મોટી ગિફ્ટ લાવ્યા હતા, નહીં તો આવું નહીં ના લ્યા વગેરે વગેરે થઈ અને આપણે શું થાય, અસંતોષ થઈ જાય, વિક્ષિપ્ત થઈ જઈએ. પણ આ વ્યક્તિ કેવી છે, આ તો આપણે બાય ધી વે જ્યારે આપણે તો છોડ્યું નથી ત્યારે પણ આપણી સ્થિતિ આવી જ હોવી જોઈએ, ગૃહસ્થાશ્રમમાં હોય કે સંન્યાસી હોય, પણ દરેક માટે શું છે, યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે કંઈ પ્રાર્થના કર્યા વગર એને પ્રાપ્ત થાય છે. અને અહીંયા તો બહુ સરસ કહે છે કે એને બધું ત્યાગ કરી દીધું છે અને શરીરની સ્થિતિ જ્યારે જાળવવાની છે ત્યારે પણ એને ઉચ્છિષ્ટ શીલમ પ્રોક્ત અમૃતત્વમ સ્યાત અયાચિત, એટલે કે પ્રાર્થના તો ન કરવાની પણ કોઈ ફેંકી દીધું હોય એ લઈ લેવાનું, તો કે ના એ પણ નહીં. એના માટે ઘણા દૃશ્યની વાત યાદ આવે છે, પછી કહીશું કે કોઈ છોડી દીધું હોય એટલે નીચે પડી ગયો હોય, ત્યાગ કર્યો હોય અને ત્યાંથી ભૂખ લાગી છે માટે લઈ લે, તો કે ના એવું નહીં ખાવાના, એના માટે નોકરી પણ નહીં કરવાની, કારણ કે બધું ત્યાગ કરી દીધું છે. સંન્યાસી એ સંન્યાસની વાત કરે છે, કોઈ અપમાનથી આપ્યું હોય તો પણ નહીં લેવાનું, ભિક્ષા લેવા ગયા અને કોઈ અપમાન કરી તમને આપ્યું હોય તો પણ નહીં લેવાનું. આમ તો ઘણા બધા નિયમ છે. મારા સ્વામીજી મહારાજ કે
જો એ નિયમ પાળવા જોઈએ તો કોઈ ટાઈપ તમને ભિક્ષા મળી શકાય કે જે ઘરમાં ઝઘડા થતા હોય તેની ભિક્ષા ન હોય. માનપૂર્વક તમને આપ્યું હોય ત્યારે અને એમાં પણ સંન્યાસી માટે નિયમ છે. હું તમને મારા જીવનની જ વાત કરીશ કાલે કે સંન્યાસી માટે પણ નિયમ છે કે પાંચ જ ઘરે ભિક્ષા લેવાની. જો પાંચ ઘરમાંથી તમને કશું ન મળ્યું ભગવતી ભિક્ષાંતિ અને તમને પાંચ ઘર દરમિયાન ન મળ્યું તો તે દિવસે ભિક્ષા નહીં લેવાની, તે દિવસે તમારા માટે એકાદશ. યદૃચ્છા લાભ સંતુષ્ટ. પછી ભિક્ષામાં મિષ્ટાન પણ હોય કે સુકો રોટલો પણ હોય, ભિક્ષામાં જે મળે એનાથી કેવો છે સંતુષ્ટ છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીત. દ્વંદ્વાતીત એટલે દ્વંદ્વ એટલે ઠંડી ગરમી માન અપમાન એ બધાથી એનું મન વિક્ષિપ્ત થતું નથી માટે દ્વંદ્વાતીત. વિમત્સર મત્સરમાંથી મુક્ત થયો છે. બહુ મહત્વની આ વસ્તુ છે. માણસ રાગદ્વેષમાંથી મુક્ત થઈ શકે પણ આ ઈર્ષ્યા એ વસ્તુ છે એમાંથી મુક્ત થતો નથી. પણ આ કેવો છે વિમત્સર જેને કોઈ કહેવાય ને ઈર્ષા કે દ્વેષ કે કોઈ છે જ નહીં. સમસિદ્ધાવ સિદ્ધવ જ એ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ છે. અમે આને માટે કઈ સિદ્ધિ હોય ભિક્ષા મળી તો એને સિદ્ધિ કહેવાય, ભિક્ષા ના મળે તો અસિદ્ધિ, એમાં પણ એ સમાન છે. આના લીધે સિદ્ધવ ચ કૃત્વા અપીને નિબદ્ધે તે એ કર્મ કરે છે શરીરને ટકાવવા માટે ભિક્ષાટન માટે જાય છે ત્યારે પણ એ કર્મ ભિક્ષાટનનું કર્મ કરતો વાર પણ છતાં પણ કૃત્વા અપીને નિબદ્ધે તે એક ભિક્ષાટનનું કર્મ કરતો હોવા છતાં પણ એ બંધાતો નથી. બહુ સુંદર શ્લોક છે. આપણે વિશેષ ચર્ચા આવતીકાલે કરીએ છીએ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.